એને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપવો જોઈએ અને એના કારણે આપણે આ નિર્ણય કર્યો એના કારણે આજે ખૂબ મોટા મોટા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે મેં દરેક કાર્યકર્તાને પણ કહ્યું છે કે આવો આપણે દૂધમાં સાકરની જેમ ભળી જઈએ કોઈ આપણને અલગ ઓળખ ના આપી શકે અને એના દ્વારા ગુજરાતનો વિકાસ કરીએ

આ ભંગારના ભાવે વેચાય એવો છે જેમાં જે કોઈ હાલે એમનો તંતીકી નહીં દીધી છે એટલે કોંગ્રેસના ઉછીના લઈને કોંગ્રેસના લોકોને મિનિસ્ટર બનાવવા પડે છે એનું કારણ એ છે કે કોંગ્રેસ પાસે ઘડાયેલું નેતૃત્વ છે અને ભારતીય જનતા પાર્ટીને એના નેતૃત્વમાં વિશ્વાસ નથી એના કાર્યકરોમાં વિશ્વાસ નથી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા જૂના નેતાઓને કોક પૂછો તો તમને ખબર પડે કે એની હાલત ક્યાં છે કે આ ભંગારના ડેલામાં નાખ્યા છે અને કેદી એને પૂછે છે કેને કી જગ્યાએ બેસાડે છે ચંપલ પાસે બેસાડે છે પાંચમી રોમાં બેસાડે છે સાતમી રોમાં બેસાડે છે જે કોંગ્રેસની પાંચ ખુરશીઓમાં બેસતા હતા એ અત્યારે સાતમી રોમાંય દેખાતા નથી સાહેબ એ તો સમય પ્રમાણે ધીરી બાપુડી ધીરી આમ વિતી તુંબી ભી વીતસે એમ ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો છે એ તમામ લોકો ગી છે કે મહેરબાની કરીને ઘરે બે જાજો જો કોંગ્રેસ માં નો ભાવતું હોય તો પણ ભાજપ માં આવવાની ભૂલ ન કરતી